છે ને દેખાવે કેટલું સરસ લાગે છે કે જોતાં જ મોઢામાં પાણી આવી જાય અને ખાવાનું મન થઈ જાય એવું આ શાક છે. તો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ગ્રેવીવાળું ભરેલા લસણિયા બટેકાનું શાક. તો વિડીયો સ્કીપ કર્યા વગર છેક સુધી જોતા રહેજો. તો ચલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ. તો મેં અહીંયા આવી ઝીણી બટેકી લીધી છે, જેને મેં છાલ કાઢી ધોઈ અને સાફ કરી લીધેલી છે, અને એમાં આપણે આવી રીતે કટ લગાવી દઈશું. મેં અહીંયા નીચે આડો લગાવ્યો છે, તો આપણે બીજી સાઈડ છે એની ઓપોઝિટ આપણે કટ લગાવીશું. તો હવે મેં અહીંયા લસણની ચટણી લીધી છે. આ ચટણીની રેસીપી છે જે મારી ચેનલ ઉપર છે, હું લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તમે જઈ અને જોઈ શકો છો. અને હવે એમાં આપણે ધાણા ભાજી નાખીશું. આ ચટણીમાં આપણે બધા જ મસાલા નાખેલા છે, એટલે બીજા એક્સ્ટ્રા કોઈ મસાલા નાખવાની જરૂર નહીં પડે. અને થોડું આપણે તેલ નાખીશું. અહીંયા પાણીનો ઉપયોગ આપણે નહીં કરીએ. તો મેં અહીંયા 2-3 ચમચી જેટલું તેલ એડ કર્યું છે, અને એને હાથેથી બરાબર મિક્સ કરી લઈશું, જેથી લસણવાળી ચટણીમાં ધાણા ભાજી અને તેલ બરાબર બધું મિક્સ થઈ જાય. અને હવે આપણે બટેકામાં આપણે આ મસાલો ભરી દઈશું. તો ફ્રેન્ડ્સ, જો તમને મારા રેસીપીનો વિડીયો પસંદ આવે તો એને બને એટલો તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સમાં શેર પણ કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. સાથે સાથે બેલ આઇકન પણ પ્રેસ કરજો, જેથી મારા નવી વિડીયોના નોટિફિકેશન તમને ટાઈમ ટુ ટાઈમ મળી રહે. તો હવે તમે જોઈ શકો છો આપણે મસાલો ભર્યો ને, એટલે મેં જેવી કેવી રીતે કટ લગાવ્યા છે ને એ હું તમને હમણાં બતાવું, તમે ક્લિયરલી જોઈ શકશો. તો જુઓ, અહીંયા આપણે આવી રીતે આડો કટ લગાવેલો છે, તો અહીંયા આપણે એને ઓપોઝિટ કટ લગાવીશું. ફ્રેન્ડ્સ, આવી રીતે બંને બાજુ મસાલો ભરવાથી જ્યારે તમે આ શાક ખાશો ને ત્યારે તમને બંને બાજુથી મસાલાનો ટેસ્ટ આવશે. તો હવે આપણા બટેકામાં મસાલો બધો ભરાઈ ગયો છે. તો હવે મેં મિક્સી જાર લીધું છે. ફ્રેન્ડ્સ, મેં આમાં લસણની ચટણી બનાવી હતી ને એટલે એ જ ચટણીવાળી જાર છે. અને મેં અહીંયા નાના ચેરી ટમેટો લીધા છે, જે ખાટા મીઠા હોય છે ને એટલે સ્વાદ શાકમાં એનો સ્વાદ ખૂબ જ સરસ આવશે. તો એને આપણે પ્યુરી બનાવી લેશું. તો આપણે ટમેટાની પ્યુરી પણ બનાવી લીધેલી છે. અને હવે મેં અહીંયા 2 મીડિયમ સાઇઝની ડુંગળી લીધેલી છે, એને ચોપરમાં આપણે ઝીણી એકદમ સમારી લેશું. ફ્રેન્ડ્સ, આ અગાઉ પણ મેં સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે શાકોત્સવનું શાક બને છે એ અને એક મગની ઢોકળીનું શાક બનાવેલું હતું, જે ખૂબ જ સરસ બને છે. તમે ન જોયું હોય તો અચૂકથી જોજો, લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. હવે આપણે જે લસણની ચટણી આપણે મસાલો ભરતા જે બચી હતી ને એમાં જ આપણે બીજા બધા મસાલા કરી દઈશું. તો મેં એમાં 1 ચમચી ધાણા જીરું પાવડર નાખ્યો છે, અને 5 ચમચી જેટલો આપણે હળદર પાવડર નાખીશું, સ્વાદ પ્રમાણે નિમક નાખીશું, અને પાણી નાખી અને એની પેસ્ટ બનાવી લેશું. આ બરાબર મિક્સ થઈ જાય ને પછી આપણે, મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું લીધેલું છે, જેનાથી આપણા શાકનો કલર ખૂબ જ સરસ આવશે. તો એને પણ આપણે મિક્સ કરી દઈશું. અને હવે આપણે શાકનો વઘાર કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, જનરલી તો મારા ઘરમાં તેલ ઓછું ખવાય છે, પણ ક્યારેક આવું મસાલાવાળું ને એવું શાક હોય છે ને ત્યારે એમાં થોડું તેલ ચડિયાતું હશે ને તો શાક ખૂબ જ સરસ બનશે. તો મેં અહીંયા આવી રીતે થોડું વધારે તેલ લીધેલું છે. તો હવે તેલ આવે પછી આપણે એમાં થોડી રાઈ નાખીશું, અને રાઈ તતડવા લાગે એટલે એમાં થોડી હિંગ નાખીશું. અને મેં અહીંયા આદુ મરચાં અને લસણની પેસ્ટ લીધેલી છે, તો એ પણ આપણે નાખી દઈશું અને થોડી વાર માટે એને સાંતળી લઈશું. અને હવે મેં 1 ચમચી ચણાનો લોટ લીધેલો છે, એ પણ આપણે અત્યારે નાખી દઈશું, એટલે ચણાનો લોટ પણ એકદમ સરસ ચડી જશે અને આપણી જે ગ્રેવી બનાવીશું ને એ એકદમ ઘટ્ટ બનશે. તો આપણે ચણાનો લોટ શેકાઈ જાય ત્યાં સુધી આપણે એને સાંતળી લેવાનું છે, જેથી આપણે ડુંગળી લસણ આદુ લસણની પેસ્ટ નાખી છે એ અને ચણાનો લોટ એ બરાબર ચડી જશે. તો ગેસની ફ્લેમ ધીમી રાખી અને આપણે એને પકાવી લઈશું. તો હવે તમે જોઈ શકો છો થોડો એનો કલર ચેન્જ થઈ ગયો છે. તો હવે આપણે જે ડુંગળી ચોપરમાં કટ કરેલી હતી ને એ પણ આપણે એડ કરી દેશું, અને એને પણ આપણે થોડી વાર માટે પકાવી લેશું. તો તમે જોશો 2-3 મિનિટમાં આપણી ડુંગળી પણ ચડી ગઈ છે. તો હવે આપણે ટમેટાની જે પ્યુરી બનાવેલી હતી ને એ પણ આપણે એડ કરી દઈશું આમાં, અને એને પણ થોડી આપણે ચડવા દઈશું. અહીંયા તમે એને સતત હલાવતા રહીશો, નહીંતર આપણે જે ચણાનો લોટ નાખ્યો છે ને એને લીધે આપણું શાક નીચે બેસી જશે. તો થોડું આપણે ટમેટાં થોડા ચડે ને પછી આપણે જે મસાલાની પેસ્ટ બનાવેલી છે ને એ પણ નાખી દઈશું, જેથી આપણી ડુંગળી અને ટમેટાં ચડે ત્યાં સુધીમાં આપણો મસાલો પણ બરાબર ચડી જશે. તો હવે જ્યાં સુધી તેલ છૂટું પડે ને ગ્રેવીમાંથી ત્યાં સુધી આપણે મસાલા અને આ પેસ્ટ જે છે એને પકાવી લેવાના છે. અને મેં એ વાટકામાં થોડું પાણી નાખી એ પણ આપણે આમાં એડ કરી દઈશું, જેથી આપણા મસાલા છે એ બળે નહીં. તો એ 2-3 મિનિટ માટે તમે આવી રીતે હલાવશો ને એટલે હમણાં તેલ છૂટું પડવા મળશે.
જોઈ શકો છો આપણી ગ્રેવી છે એ કેવી સરસ બની છે અને હવે તેલ પણ છૂટું પડવા માંડ્યું છે, એનો મતલબ કે આપણી ગ્રેવી જે છે એ ચડી ગઈ છે. તો મેં અહીંયા એક કપ પાણી લીધેલું છે એ આપણે એમાં એડ કરી દઈશું અને હવે પાણી ઉકળે ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું. ફ્રેન્ડ્સ, આ રીતે તમે શાક બનાવશો ને એટલે એકદમ ઘાટી ગ્રેવીવાળું ખૂબ જ ટેસ્ટી એવું શાક બનશે. તો આપણી હવે આ ગ્રેવી છે એ તમે જોઈ શકો છો એ પાણી ઉકળી ગયું છે. તો હવે આપણે જે બટેકા કર્યા છે ને એ એમાં એડ કરી દઈશું અને બટેકા એડ કર્યા પછી 2-3 મિનિટ માટે આપણે બટેકાને પણ પાણી નાખ્યા પહેલાં આપણે એવી રીતે પકાવી લઈશું જેથી આ બધા મસાલા છે ને બટેકામાં એકદમ સરસ રીતે ભળી જાય અને આપણી ગ્રેવી છે ને એનો ટેસ્ટ પણ બટેકામાં આવી જાય. તો એવી રીતે હલાવી અને 2-3 મિનિટ માટે આપણે ચડવા દઈશું એને. ફ્રેન્ડ્સ, તમારા ઘરે ભરેલા બટેકાનું શાક કેવી રીતે બને છે એ જરૂરથી મને જણાવજો. થોડી જ વારમાં તમે જોઈ શકો છો આપણી ગ્રેવી જે છે એકદમ સરસ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો અત્યારે જ કેટલો ઘાટો આપણો રસો બન્યો છે. તો હવે મેં આમાં પાછું બીજું 1 કપ પાણી નાખ્યું છે. જો તમે શાક રોટલી સાથે કે પરાઠા સાથે ખાવાના હોય તો તમે રસો ઓછો કરજો, પણ ખીચડી કે એવી રીતે ખાવાના હોય તો થોડી ગ્રેવી વધારે રાખશો. કેમ કે મારા ઘરે થોડું વધારે ગ્રેવીવાળું બને છે એટલા માટે મેં અહીંયા કુલ 2 કપ પાણી લીધેલું છે. જો તમારે ઓછો રસો જોઈતો હોય તો તમે 1 કપ પાણી પણ નાખી શકો છો અને ખાલી 1 સીટી વગાડશું ને ત્યાં જ આપણું શાક ચડી જશે. તો હવે હું તમને ખોલીને બતાવું, જોઈ શકો છો આપણું શાક જે છે એ બનીને તૈયાર થઈ ગયું છે. તમે જુઓ આપણી ગ્રેવી જે છે એટલે એકદમ ઘાટી એવી બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે ઉપરથી આપણે 1/2 લીંબુ નીચોવી દઈશું અને 1/2 ચમચીથી ઓછો એટલો ગરમ મસાલો નાખી દઈશું અને થોડી ધાણા ભાજી નાખીશું. ફ્રેન્ડ્સ, આ શાક ઉતારી અને પછી તમે લીંબુ અને ગરમ મસાલો નાખીશું ને એટલે એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને હવે આપણે એને સર્વ કરી દઈશું. ફ્રેન્ડ્સ, જુઓ કેવી સરસ ગ્રેવીવાળું શાક આપણું બની અને તૈયાર થઈ ગયું છે. તો તમે આ રીતનું 1 વખત શાક જરૂરથી બનાવજો. અને ફ્રેન્ડ્સ, તમને જો આ મારા શાકની રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરી શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો બિલકુલ ના ભૂલશો. તો ચલો ફ્રેન્ડ્સ, હવે મળીએ આગળના વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, થેન્ક યુ ફોર વોચિંગ.